આંદોલનકારીઓ રહી શકશે, કોંગ્રેસ એમએલએના ક્વાર્ટરનો આંદોલન દરમિયાન ઉપયોગ કરી શકાશે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. ગૌરવ, ગાંધીનગરમાં એક બાદ એક લગભગ ડઝનથી વધારે આંદોલનો ચાલી રહ્યા છે, જો કે હવે કોંગ્રેસ આંદોલનના પડખે આવીને ઉભી રહી હોય તેવી રીતે સમર્થન જાહેર કર્યું છે. અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસે ફરીથી જઈશું. ટેકનિકલ કારણોસર સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ આપને જણાવી દઈએ હવે કોંગ્રેસ આ તમામ આંદોલનકારીઓને પડખે આવ્યું છે અને ગાંધીનગરમાં રહેલા એમએલએ હાઉસ ધારાસભ્યના જે મકાન ફાળવવામાં આવ્યા છે તે મકાનોનો ઉપયોગ આંદોલનકારીઓ પોતાના રહેવા માટે કરી શકશે તે પ્રકારની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને ખુદ આ જાણકારી આપી છે. આપને જણાવી દઈએ ગાંધીનગરમાં હાલ અલગ અલગ કર્મીઓના લગભગ ડઝનથી વધારે આંદોલન ચાલી રહ્યા છે, જેમાં માજી સૈનિકોની વાત હોય, આરોગ્ય કર્મચારીઓની વાત હોય. વધુ માહિતી સાથે ફરીથી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ગયા છે તેમની પાસે. જે ગૌરવ, કોંગ્રેસ સતત આંદોલનોને સમર્થન કરી રહ્યું છે, હવે તો આંદોલનકારીઓ માટે રહેવાની સુવિધા પણ કોંગ્રેસ કરી રહ્યું છે. જી, જે રીતે ગુજરાતમાં એક બાદ એક અનેક આંદોલનો આકાર પામી રહ્યા છે અને તે આંદોલનને આડકતરી રીતે કોંગ્રેસ સમર્થન કરી રહી છે. ગઈકાલે જ નિવૃત્ત શિક્ષકોની માંગણી સમર્થન કર્યું, નિવૃત્ત સૈનિકોની માંગણી સમર્થન કર્યું, કર્મચારીની જૂની પેન્શનની માંગણી સમર્થન કર્યું. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી, જે વડગામના ધારાસભ્ય છે, તેમને એક ટ્વીટ કરીને એવી માહિતી આપી છે કે જે પણ કોઈ આંદોલનકારી નેતાઓ છે તેમને જો ગાંધીનગરમાં જે એમએલએ ક્વાર્ટર છે કે જે ક્વાર્ટર સરકાર દ્વારા ધારાસભ્યને ફાળવવામાં આવે છે તે ક્વાર્ટરમાં આંદોલનકારી નેતાઓ રહી શકે છે, આવું ટ્વીટ કરીને સીધી રીતે તેમને આંદોલનને સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કોઈ પણ આંદોલનના લીડર આગેવાનો માટે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યના સદસ્ય નિવાસ એટલે કે એમએલએ ક્વાર્ટર આંદોલનમાં રહેવા માટે ઉપલબ્ધ રહેશે. કર્મચારી સાથેના સંઘર્ષ તરીકે દરેક રીતે કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે, આવું ટ્વીટ કરીને આગેવાનોને તેમને મદદ કરી છે એવું ચોક્કસ કહી શકાય. જે રીતે આંદોલન ચાલી રહ્યા છે તે આંદોલનો સરકાર સામે છે અને સીધી રીતે કોંગ્રેસ તેને મદદ કરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ કોંગ્રેસના કુલ 64 ધારાસભ્યો છે, વિપક્ષના નેતાના બંગલાની વાત કરતા બાકીના 63 જે ક્વાર્ટર ખરા તે આગેવાનો રહેવા માટે તેમને આપ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જી જી, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો ગુજરાતમાં ચાલતા અલગ અલગ આંદોલન અને તેમાં પણ ગાંધીનગરમાં તમામ આંદોલનો આંદોલનકારીઓ પહોંચ્યા છે, પોતાનો વિરોધ અને ધરણા કરી રહ્યા છે, પોતાની માંગ પર અડગ છે, ત્યારે કોંગ્રેસ પણ તેમના સમર્થનમાં આવ્યું છે.